આપના મહામંત્રી પર થયેલા હુમલાને લઈને આપના નેતાઓએ કહ્યું કે જો કાયદાનો વ્યવસ્થા નિયંત્રણ રાખી શકતા ન હોય તો પટેલ અને પાટીલે રાજીનામું આપો. ભાજપ ગુંડાઓ થકી હુમલો કરાવે છે. હજારો કરોડના ગેરકાયદેસર દારૂનો વેપલો ભાજપના નેતાઓ કરે છે. રાઘવ ચડ્ડા. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા ઉપર થયેલા હુમલા બાદ હવે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ ઉપર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. મનોજ સોરઠિયાએ માથાના ભાગે ઇજા થતા તેઓ હાલ મેયર મર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. આપના કેન્દ્રીય નેતા સુરત તેમની મુલાકાત લેવા માટે પહોંચ્યા છે. આમ આદમી પાર્ટી રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડાની અને સંદીપ પાઠકજી સુરત એરપોર્ટથી સીધા સિમેર હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે મનોજ સોરઠિયાની તબિયત ખબર અંતર પૂછ્યા હતા. આપની વધતી લોકપ્રિયતાથી ડર, રાઘવ ચડ્ડાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ ગુંડાને આગળ કરી છે. આપની ગુજરાતનીમાં વધતી લોકપ્રિયતાથી ભાજપ ડરી ગઈ છે અને તેને કારણે અમારા નેતાઓ પર હુમલા કરવાના અને ડરાવવાના ધમકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગામી ચુનાવમાં આપ અને ભાજપ વચ્ચે થનાર છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના ગુંડાઓનો ઉપયોગ કરી રહી છે. ગુજરાતની ધરતી ઉપર વિજય અહિંસાનો થશે. ભાજપના નેતાઓ જે રીતે આમ આદમી પાર્ટી ઉપર હુમલો કરી રહ્યા છે તેના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે તેઓ આમ આદમી પાર્ટીને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે ગાંધીની વિચારધારામાં માનનાર લોકો છે. અમે સ્પષ્ટ માનીએ છીએ કે ગુજરાતની ભૂમિ ઉપર અહિંસા અને સત્યનો વિજય થશે. આ હિંસા કરનારની પાર્ટી આગામી વિધાનસભા હાર મળવાનું નિશ્ચય છે. કોંગ્રેસ ક્યાંય લડાઈમાં નથી, કારણ કે તમે જોઈ શકો છો કે તે રીતે અત્યાર સુધી ભાજપના કોઈ ગુંડાઓ દ્વારા કોંગ્રેસના નેતા ઉપર હુમલો કરવામાં આવ્યો નથી, જે સ્પષ્ટ છે કે લડાઈ માત્ર આપ અને ભાજપ વચ્ચે છે. પાઠ પઢાને વાલે શીખ દેને વાલે રાષ્ટ્રપિતા પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજી કી ધરતી પર ભારતીય ઝગડા પાર્ટીને આજ હિંસા કા એક નયા પાઠ ગુજરાત પ્રદેશ મેં શરૂ કિયા હૈ. ભાજપા કી ગુંડાગર્દી, ભાજપા કી મારપિટાઈ યે દિખાતી હૈ કે આમ આદમી પાર્ટી ઓર અરવિંદ કેજરીવાલજી કે બઢતે જન સમર્થન સે, બઢતી લોકપ્રિયતા સે ભારતીય જનતા પાર્ટી પૂરી તરીકે સે બોખલા ગઈ હૈ. ઓર ભાજપા કે કેમ્પ મેં ડર ઓર બોખલાહટ કા માહોલ કુછ ઇસ પ્રકાર હૈ કે આજ ઉન્હોને આમ આદમી પાર્ટી કે મહામંત્રી મનોજભાઈ જો ભગવાન ગણેશ કી પંડાલ મેં શાંતિ સે આમ આદમી પાર્ટી કે સભી કાર્યકર્તાઓ કે સાથ આરાધના કર રહે થે, પ્રાર્થના કર રહે થે. ઉસ પ્રાર્થના કર રહે, આરાધના કર રહે આમ આદમી પાર્ટી કે મહામંત્રી મનોજભાઈ કો ભાજપા કે ગુંડો ને માર માર કે પીટ પીટ કે ઉનકા સર ફોડ દિયા. યે હિંસાવાદી પાર્ટી આજ ભારતીય ઝગડા પાર્ટી બન ગઈ હૈ. અબ યે ભારતીય જનતા પાર્ટી નહીં રહી. પિછલે 27 સાલો કે શાસન મેં બીજેપી ને પૂરે ગુજરાત મેં બુનિયાદી સુવિધાઓ સે લેકર કાનૂન વ્યવસ્થા તક હર ચીજ બદ સે બદતર કર દીએ. મેં ભારતીય જનતા પાર્ટી કે મુખ્યમંત્રી પટેલ સાહેબ કો ઓર ઉનકે પ્રદેશ અધ્યક્ષ પાટિલ સાહેબ કો, પટેલ ઓર પાટિલ દોનો કો યે કહેના ચાહતા હું કે અગર આપ લોગ ગુજરાત મેં લો એન્ડ ઓર્ડર કાનૂન વ્યવસ્થા નહીં દે સકતે, અગર આપને અપને ગુંડો કી ફૌજ સે સડકો પે લોગો કો ઓર વિપક્ષ કે નેતાઓ કો પિટવાને કા કામ દે દિયા હૈ તો આપ સરકાર મેં બને રહેને કે હકદાર નહીં હૈ. આપ આજ ઇસ્તીફા દે દીજે ઓર આમ આદમી પાર્ટી ચુનાવો કે લે તૈયાર હૈ. હમ ડિમાન્ડ કરતે હૈ કે ભારતીય જનતા પાર્ટી કે મુખ્યમંત્રી ઇસ્તીફા દે ઓર આમ આદમી પાર્ટી કલ હી ગુજરાત મેં ફ્રેશ ઇલેક્શન્સ કે લે પૂરી તરીકે સે તૈયાર હૈ. દૂસરા પોઈન્ટ, આજ ગુજરાત મેં ઇલીગલ શરાબ કા વ્યાપાર, ઇલિસિટ લિકર કા વ્યાપાર હજારો કરોડો રૂપે કા સાલાના હો રહા હૈ. આમ આદમી પાર્ટી લગાતાર ઇસ ઇલીગલ શરાબ કે વ્યાપાર મેં જાંચ કી માંગ કર રહી હૈ.
लेकिन बीजेपी इस जांच से और इस घोटाले से भाग रही है। ये क्यों ना माना जाए कि गुजरात के अंदर इलीगल शराब का सारा कारोबार भारतीय जनता पार्टी के नेता करते हैं, और आज हर सर्वे ये दिखा रहा है कि गुजरात में सीधी लड़ाई आम आदमी पार्टी वर्सेस भारतीय जनता पार्टी है। कांग्रेस या और कोई पार्टी दूर दूर तक मैदान में नहीं है, और ये इस बात से साबित हो जाता है कि भारतीय जनता पार्टी के गुंडे सिर्फ आम आदमी पार्टी पर ही अटैक करते हैं, आम आदमी पार्टी के नेताओं पर ही हमला करते हैं। कभी आपने किसी भारतीय जनता पार्टी के नेता को कांग्रेस के नेता पे अटैक करते देखा, उसे मारते पीटते देखा? कांग्रेस आज भाजपा को चुनौती नहीं दे पा रही। गुजरात का और आने वाला देश का चुनाव बीजेपी वर्सेस आम आदमी पार्टी होने जा रहा है, बीजेपी वर्सेस अरविंद केजरीवाल होने जा रहा है। और एक बात, गुजरात 2022 के विधानसभा चुनाव में एक अच्छी बात जो होती नजर आ रही है, इस लड़ाई झगड़े, इस मार पिटाई के माहौल में, इस गुंडागर्दी के माहौल में एक चीज जो एक उम्मीद की किरण बनके उभर रही है वो ये है कि गुजरात 2022 का चुनाव अरविंद केजरीवाल जी द्वारा गुजरात के अस्पतालों, गुजरात के स्कूल, गुजरात की शिक्षा व्यवस्था बेहतर करने पर, गुजरात के लोगों को अच्छी स्वास्थ्य सेवाएं देने पर होने जा रहा है। और बेरोजगारी कैसे कम करी जाए, महंगाई कैसे कम करी जाए, और केजरीवाल मॉडल ऑफ गवर्नेंस जो दिल्ली में हमने देखा, जो पंजाब में हम देख रहे हैं, उसे गुजरात में कैसे लाया जाए, इस मुद्दे पर होने जा रहा है। और गुजरात 2022 का चुनाव नकली गुजरात मॉडल बनाम असली अरविंद केजरीवाल मॉडल ऑफ गवर्नेंस होने जा रहा है। ये लड़ाई भाजपा वर्सेज आम आदमी पार्टी और नकली गुजरात मॉडल वर्सेज असली केजरीवाल मॉडल होने जा रहा है, और विजय इस बार अहिंसा की होगी, विजय इस बार सत्य की होगी। जो बापू ने हमें पाठ पढ़ाया था कि अहिंसा के रास्ते पे चलकर जब काले अंग्रेजों को देश से निकाल दिया तो ये गोरे अंग्रेज भाजपा के हैं, इन्हें भी सत्ता के गलियारों से हम निकाल कर ही चैन की सांस लें।